सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णे दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयतीश हि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण वाला भक्तों आज ने आपड़ी आ दर शनिवार नी रेग्युलर सभा नी अंदर थोड़ी श्रीजी महाराज ने कीधेली શ્રી હરિચરિત્રનો સાગરની અંદર આધારાનંદ સ્વામીએ નોંધેલી પૂર ત્રણ અને તરંગ છપ્પનની થોડીક દાસત્વ ભાવની કડીઓ છે એને આપણે થોડી સમજવા માટેનો પ્રયત્ન કરીશું. મહારાજનો જે ઉપદેશ છે એ ઉપદેશ એવો છે આ તરંગની અંદર કે આપણા જીવનની અંદર આપણા અંતિમ શ્વાસ સુધી અને આપણો શ્વાસ પૂર્ણ થયા પછી પણ કામ લાગે એવી વાતો મહારાજે આમાં કીધેલી છે. થોડી પૂર્વની ભૂમિકા કહું તો એવું છે કે શ્રીજી મારા સરદારમાં છે. સરદારમાં મહારાજ તોંગાભાઈના દરબારની અંદર બિરાજમાન છે. ત્યાં પોતે થાળ જમ્યા છે. થાળ જમ્યા પછી મહારાજના સ્વભાવ પ્રમાણે મહારાજ વાતો કર્યા કરતા, એટલે થાળ જમાડીને મહારાજ બેઠા છે સભા ભરીને અને મહારાજે વાત કરી છે. મહારાજે જે વાત કરી છે એ વાતને લખું છું. સ્વામી કે હું એ વાતને લખું છું અને મુક્તમુનિ ઉત્તમ રાજાને વાત કહે છે. મહારાજ કહે છે, સત્સંગ કરવામાં આવે તો ભક્ત અને અભક્તની ખબર પડે છે. સત્સંગ વિના તેની ક્યારેય પરીક્ષા થતી નથી. એટલા માટે જ સત્સંગનો મહાન પ્રતાપ છે એમ સૌ કહે છે. જે રાત દિવસ સત્સંગ કરતા રહેતા હોય છે તેની મોક્ષના માર્ગમાં વૃદ્ધિ થાય છે અને હૃદયમાં પણ સુખી થાય છે, જેનો આપણને સર્વને અનુભવ છે. આપણે બધાય હૃદયમાં સુખી છીએ અને સત્સંગના માર્ગે પણ આપણે બધાય ચાલીએ છીએ. જે સત્સંગમાં રહેવા છતાં પણ કલ્યાણના માર્ગથી પાછો પડી જાય છે તો તે ખરેખર સત્સંગ કરતો જ નથી. ભોજનમાં રાત દિવસ રહ્યો હોવા છતાં જો તે ભૂખ્યો જ રહેતો હોય તો ખરેખર તે ખાતો જ નથી. જેવી રીતે કોઈ વ્યક્તિ ભોજનની અંદર રાત દિવસ રહ્યો છે પણ છતાંય ભૂખ્યો ને ભૂખ્યો છે એનો અર્થ એ છે કે ખાતો નથી. એવી રીતે હરિભક્તો તો સૂર્યના જેવા છે, રાત દિવસ દેખતા રહે છે, સાવધાન રહે છે, પોતાના દોષોને દેખતા રહે અને સત્સંગને નિર્દોષ માને. આવું પરસ્પર વિચારીને જે મનથી જ સૌને માન આપે તો તેની સત્સંગની વૃદ્ધિ થાય છે. માટે પોતાને કોઈએ સિદ્ધ ન માનવું. સત્સંગમાંથી પાછા પડવાનો ઉપાય અને સત્સંગમાં વધવાનો ઉપાય. આપણે જે જગ્યા ઉપર આવ્યા, આ સત્સંગમાં આવ્યા, હવે રોજ જો આપણે આ સત્સંગમાં વધીએ નહીં તો બહુ મોટું સત્સંગમાં રહ્યા છતાં નુકસાન થાય. વધીએ નહીં તો કાંઈ નહીં, પણ જે જગ્યાએ છે ત્યાં બેઠા રહીએ તોય વાંધો નથી, પણ જે જગ્યાએ છે ત્યાંથી જો ઉતરીએ તો પ્રોબ્લેમ થાય. અને
જેની પાસે જોખમ જેટલું વધારે હોય એને એટલું વધારે ધ્યાન રાખવું પડે. હવાના ઝોકા આવતા હોય, એક નાનો દાદર હોય, બે બાજુ રેલિંગ હોય નહીં અને 2000 ફૂટ ઉપર જવાનું હોય અને ફક્ત 2 વ્યક્તિ જઈ શકે એટલો દાદર હોય, બે બાજુ ઊંડી ખીણો હોય અને આપણે ઉપર ચડીને જવાનું છે, તો સાવધાની કેટલી રાખવી પડે. પવનનો એક સુસવાટો આવે તો હેઠા જતા રહીએ, જો ધ્યાન ન રાખીએ તો પાછા પડીએ. એ કયું એક પરિબળ છે જે આપણને પાછું પાડી દે એ શ્રીજી મહારાજ સરદારમાં હરિભક્તોને કહે છે અને સંતોને કહે છે ત્યાં બેઠા છે ને. કોવુ કહે યહાં સીધ હે ભારી, કોવુ કહે યહાં સીધ હે ભારી, કોવુ કહે યહાં સીધ હે ભારી, કોવુ કહે યહાં સીધ હે ભારી. આપ હી માને માને હોત હે ફારી, આપ હી માને હોત હે ફારી. આપ કો માન ના દાસ કે દાસા, આપ કો માન ના દાસ કે દાસા, આપ કો માન ના દાસ કે દાસા, કબુ ન હોવે નાસા, દિન કો કબુ હોવે નાસા. કોવુ કહે યહાં સીધ હે બારી, કોવુ કહે યહાં સીધ હે બારી. દાસ કે દાસ હોવે સો સીધ, દાસ હોવે સો સીધા, દાસ કે દાસ હોવે સો સીધા. તેહી બિન માન હો સીધા, તેહી બિન માન હોય સીધા, તેહી બિન માન હો કદાચ કોઈ બીજા માણસ કહે કે આ સિદ્ધ પુરુષ છે તો કઈ દોષ નથી. કોઈ બીજા માણસ એમ કે આ સિદ્ધ પુરુષ છે અથવા એમ કે બહુ સારા હરિભગત છે, બહુ સારા સંત છે, એમ કોઈ બીજા કે તો મહારાજ કે કઈ દોષ નથી. પણ મનુષ્ય જો પોતે પોતાને સિદ્ધ માની બેસે તો ખુવાર થઈ જાય છે. નુકસાન ક્યારે થાય છે? પોતે પોતાની જાતને અતિ સારી માની બેસે વ્યક્તિ ત્યારે નુકસાન થાય છે. જો પોતે પોતાના દાસનો પોતે પોતાને દાસનો પણ દાસ માને તો એની ક્યારેય હાનિ થતી નથી.
અને એનો વિનાશ થતો નથી. જે પોતાને દાસનો દાસ માને છે એને કોઈ દિવસ નુકસાન થતું નથી. જ્યારે જીવ પોતાને વિશે કંઈ માલ માને છે ને ત્યારે જ નુકસાન થાય છે. કારણ કે ભગવાનના ભક્તનું પારકું ગ્રાફ જીવ ક્યારે કાઢવા બેસે? જ્યારે એને એવું લાગે ને કે હું કંઈક શ્રેષ્ઠ છું. ત્યારે કોઈ દિવસ આપણે ધાર્મિક છીએ પણ આપણે જ્યારે કોઈ ઓફિસરો ગવર્મેન્ટના હોય એની સામે ઊભા હોય છે તે ઓફિસરો કંઈ ધાર્મિક જ બધા હોય એવું નથી હોતું. એ બધા ધર્મને પરાયણ જ હોય એવું નથી હોતું. એ બધા બહુ સજ્જન જ હોય બધી રીતે એવું નથી હોતું. પરંતુ આપણે એને સલામ ભરીએ છીએ, આપણે એને પૂરો આદર આપીએ છીએ, આપણે એનો અવગુણ પણ લેવા માટેનો પ્રયત્ન કરતા નથી કરતા પ્રયત્ન. જે રીતે એ ચલાવે એ રીતે ચાલીએ છીએ. અને એના માટેનું બેસ્ટ દ્રષ્ટાંત અમેરિકાની એમ્બેસી. સૌથી પહેલા ત્યાં ગયા હોય, આપણે જે જે દિવસે ગયા છે દિવસ ખાલી યાદ કરો. ગયા હોય તો સીધા જ જો અહીં બોલાવી લીધા હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ ગયા હોય તો કેટલા સાવધાન. એ સામેવાળો શું દારૂ નહીં પીતો હોય? સામેવાળો શું વ્યભિચાર નહીં કરતો હોય? સામેવાળો શું મીટ નહીં ખાતો હોય? એની જિંદગી જેમાં જતી હોય, એની જિંદગી જેમાં જતી હોય, પણ એનો કોઈ પ્રકારનો અવગુણ નહીં, કોઈ પ્રકારનો અવગુણ નહીં. યસ સર, યસ સર, યસ સર, કોઈ અવગુણ નહીં, કોઈ પ્રકારનો આર્ગ્યુમેન્ટ નહીં. એમ ઉપરથી દાસત્વ, ઉપરથી શું આપણે દાખવીએ ત્યાં દાસત્વ, ગજબનું છે. અને હવે એ જ જીવ કલ્યાણના માર્ગે આવ્યો, મોક્ષના માર્ગે આવ્યો, ભગવાનના માર્ગે આવ્યો, આત્યંતિક કલ્યાણ લેવા માટે આવ્યો. ત્યાં આગળ રાત દિવસ ઓડિટ, ત્યાં આગળ શું થયું? રાત દિવસ ઓડિટ. શ્રીજી મહારાજ કહે છે પ્રથમનું સોળમું, હું એવું કહેવા નથી માગતો કે આપણે બધા આવા જ છીએ, પણ ધ્યાન ન રાખીએ તો આપણી અંદર આ આવવાના ચાન્સીસ તો રહે. શ્રીજી મહારાજે આ વચનામૃતો, આ શાસ્ત્રો, આ બધું કોઈ કુસંગીઓ માટે નથી રચ્યું, આપણી માટે જ રચના કરી છે. સત્સંગમાંથી પાછો પડે એ જે સત્સંગમાં આવ્યો હોય એ જ પાછો પડે. પડીએ તો આપણે જ પાછા પડીએ, જે આવ્યો નથી એ પડવાનો નથી, જે ચડ્યો નથી એ પડવાનો નથી. શ્રીજી મહારાજના શબ્દો પ્રથમના સોળમાના, શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, સાચા ખોટાનો વિવેક હોય, તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે. બોલો, તમને તમારા અવગુણની ખબર હોય એવા કેટલા છો? પછી લિસ્ટ કરી એની પાછળ ટાર્ગેટ બનાવવું પડે કે મારી પાસે અત્યારે આટલા સમયમાં આટલા અવગુણને ટાળવા છે મારે. પછી એમાંથી લક્ષ્ય બનાવવું પડે, પહેલાં કયા ટળી જાય એવા છે. જે ટળી જાય એવા હોય ને એની પાછળ પહેલાં મહેનત કરવાની, એટલે શું થાય? હિંમત આવે. ઘણાને કેવું હોય, અઘરું લખવાની પહેલાં ટેવ હોય. પેપર આવે ને તો અઘરો પ્રશ્ન હોય ને એને લખવા મહેનત કરે. અઘરો ના લખાય, પહેલાં હેલા લખાય. સહેલા લખો એટલે સહેલા 10-15 લખાઈ જાય ને વ્યક્તિમાં હિંમત આવી જાય કે હવે તો 2-4 જ રહ્યા છે, વાંધો નહીં આવે. પણ ઘણા કેવા હોય કે પહેલાં અઘરો જ પ્રશ્ન ઉપાડે અને પછી શું કે આ કેમ ટળતું નથી. ભાઈ, જે ટળે એવું છે ને પાછળ મહેનત પહેલાં કરો. જે નથી ટળે એવું અથવા બહુ વાર લાગે એવી છે, લોંગ ટાઈમ લે એવો છે, એની પાછળ ધીરે ધીરે મહેનત કરવાની, એને સમયગાળો વધારે આપવાનો. પણ અવગુણને ટાળવા પાછળ ભગવાનનો ભક્ત મહેનત કરતો હોવો જોઈએ. ચાલો, હવે તમને અવગુણની તો ખબર છે, પણ અવગુણને ટાળવા તમે મહેનત કરતા હો એવા કેટલા છો? તમારો પ્રયત્ન ચાલુ હોય, એની પાછળ તમારો ટ્રાય ચાલુ હોય ટાળવા માટે. દ્રષ્ટા નહીં, થોડા કરતા થવું પડે ને. કરો તો આમ લો, સરસ. વડીલ બાપાઓએ આપણી સભામાં આંગળી ઊંચી કરે છે. બોલો, એ આ લોયાધામ પરિવારમાં થાય આવા પ્રશ્ન કઈ બીજી જગતમાં કોઈ સભામાં પૂછાય નહીં. તો હવે એટલી વાત તો નક્કી કે જેને જોતા થયા એમાંથી હવે અવગુણ જોયો ખરો, પણ ટાળવા મહેનત ના કરી ફાયદો શું? આપણને કાળો ડાક દેખાયો ખરો, પણ એને કાઢવા મહેનત ના કરી તો ફાયદો થયો નહીં. એટલે એને ટાળવા પણ મહેનત કરવી જોઈએ. જે કરે છે ને ધન્યવાદ. હવે બીજી વાત મહારાજ કહે છે, સાંભળો. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય,
કોની કોની અંદર? થોડું મોટેથી બોલજો. સંતમાં અને સત્સંગીમાં કાંઈક કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય. શબ્દ શું લખ્યો શ્રીજી મહારાજ? શું બોલ્યા? આ ભાસતો શબ્દ કેમ લખ્યો ખબર પડે તમને? ગુજરાતીમાં ભાસતો હોય એટલે આભાસ થવો, એમાં અવગુણ હોય નહીં. શ્રીજી મહારાજનો કહેવાનો અર્થ એ છે કે જીવ પ્રાણી માત્ર સત્સંગમાં ચડવા પોતાનો જ અવગુણ જોવો જોઈએ, બીજાનો ન જોવો જોઈએ. બીજાનો જોવામાં નુકસાન છે એટલે શ્રીજી મહારાજે શબ્દ પણ બહુ વિચારી એવો ના કીધો કે બીજા સંતમાં કે હરિભક્તમાં અવગુણ દેખાતો હોય કે અવગુણ હોય એને જોતો હોય, અવગુણ ભાસતો હોય. માની લો સત્સંગીમાં કઈ અવગુણ પોતાને ભાસતો હોય તો એનો ત્યાગ કરી દે અને એના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો એને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાનને ભગવાનના સંત જે જે વચન કહે એને પરમ સત્ય કરીને માને. આ મહારાજે વાત કરી વિવેકીની, જેને સત્સંગમાં ચડવું હોય એની. એટલે અહીં કહે છે કદાચ કોઈ બીજા માણસને કહે કે આ સિદ્ધ પુરુષ છે તો વાંધો નથી. આપહી માને હોત હે ખ્વારી, પોતાને જ્યારે શ્રેષ્ઠ માની બેસીએ છીએ ત્યારે નુકસાન થાય છે. ત્યાં સુધી ક્યારેય નુકસાન નથી થતું, જ્યાં સુધી દાસના દાસ હોય ને ત્યાં સુધી નુકસાન નથી થતું. શ્રીજી મહારાજે એક ઉપદેશ આપેલો છે, હરિચરિતનું સાગરમાં જ છે. શ્રીહરિ કહે સંત હરિજનો વડે જ પોતાની મોટાઈ સમજે તો સત્સંગનો પ્રતાપ એવો છે કે અલ્પ હોય તો પણ તેમાં મહાન ગુણો આવે છે. હું ઘણી વખત એક વાક્ય કહું છું, હું કેવો છું એના કરતાં મને મળેલા કેવા છે, મને મળેલા કેવા છે, મને મળેલા મહારાજ કેવા છે, મને મળેલા સદગુરુ કેવા છે, મને મળેલા સંતો હરિભક્તો કેવા છે, આનો જો વિચાર કરીએ ને તો આપણી અંદર તો આમે શું માલ છે, અવગુણની અવગુણથી ભરેલા છીએ. મુક્તાનંદ સ્વામી સદગુણોના ભંડાર હતા, પણ મુક્તાનંદ સ્વામીએ જ્યારે કીર્તન ગાયું વાલા રમઝમ કરતા કાન મારે કે રાવો રે, ત્યારે એની અંદર સ્વામી એક કડી ગાય છે, હું તો છુગની ન ગુની નાર તોય તમારી રે, હું તો છુગની ન ગુની નાર તોય તમારી રે, હું તો છુગની ન ગુની નાર તોય તમારી રે, હું તો છુગની ન ગુની નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે, તમે ગુણ સાગર. મહારાજ હું તો અવગુણની ખાણ છું અને તમે ગુણસાગર ગોપાળ છો કે તમે મારો હાથ ઝાલ્યો છે. આટલા સમર્થ સદગુરુ અહીંથી કાંડું ઝાલીને નાખે તો અક્ષરધામમાં જીવ જાય તો પણ એનું દાસત્વ કેટલું, એનું દાસત્વ કેટલું. એટલે આપણા જીવનની અંદર એક વસ્તુની નોંધ રાખવી, જ્યારે આપણને કોઈનો અવગુણ આવે છે ને, કોઈનું આપણે એનાલિસિસ કરી શકીએ છીએ ને, ત્યારે એક સ્ટેટમેન્ટ આપણી માટે એટલું ચોક્કસ બાંધી દેવું કે આપણને આપણા વિશે કોઈ જગ્યાએ ગુણ મનાયેલો છે. ગુણ મનાયેલો હોય તો જ બીજાનો અવગુણ જોઈ શકાય છે. દ્રષ્ટાંત તરીકે કોઈ એક વ્યક્તિ એવી છે કે જે સવારથી સાંજ સુધી મંદિરમાં ઠાકોરજી માટે, સંતો ભક્તો માટે માનો બહુ સેવા કરે છે. એક વ્યક્તિ એવી છે આખો દિવસ સેવા કરે છે. એક વ્યક્તિ એવી છે સવારની અંદર 3 વાગે બ્રાહ્મુહૂર્તમાં જાગીને ભજન કરે છે. હવે જે વ્યક્તિ આખો દિવસ સેવા કરે છે એ જ્યારે સાંજે કોઈ મંદિરમાં આવશે, જે વ્યક્તિ સવારમાં 3 વાગે ઉઠીને ભજન કરે છે એ જ્યારે બીજા આજુબાજુના 7 વાગે ઉઠશે, ત્યારે એને પહેલામાં પહેલો સંકલ્પ શું થશે? શું થશે? એવો થશે સ્વામીએ જે કીધું એવો. સ્વામી કે
આપણે કરતા હોઈએ અને કોઈ ના કરતા હોય તો પેલો હવાર ઉઠ્યો અને એમ વિચારવું કે આ બધા કરીને આવ્યા છે, આ બધા કરીને આવ્યા છે. આપણે સેવા કરતા હોઈએ બરાબર, હવે સેવામાં બોલાવ્યા હોય તો સેવામાં આવે નહીં, અને દિશના ટાઈમે બડી કટોરી મેરી, હવે એની અંદર સેવામાં ના આવ્યા, ડિશના ટાઈમે આવ્યા તો જેને ડિશ માટેની સેવા કરી છે એને પહેલામાં પહેલો સંકલ્પ એ થશે સેવામાં કોઈ દી આવે નહીં, ટાઈમે આવી જાય. આવો વિચાર પણ આવશે, આવી વાત પણ થશે. પણ હું તમને જે આ વાતો કરવા માગું છું બહુ ઝીણી છે, પણ ઝીણી વાત એટલે કરું છું કે આપણી ઘરની નાની સભામાં જો તમે ઝીણવટવાળી વાતોને સમજો જ નહીં, વિચારો જ નહીં, તો તમને તમારો ગ્રાફ નીકળે નહીં. મારા સ્વભાવ પ્રમાણે ચિંતનયુક્ત જીવનની અંદર જીવવું એ મારો નેચર છે, એટલે હું નાની નાની વસ્તુને બહુ વિચાર્યા કરું કે આ વસ્તુ થઈ કેમ, સંકલ્પ આ વિચાર આવ્યો શા માટે આવ્યો. એક આ લાઇટ બંધ થઈ ને ત્યારે મને શ્રી હરિ કહે છે, દાસભાવ ન રહે તો મેરુ સમાન ગુનો હોય તો પણ શોભતા નથી. અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્યનું કહેતો હોય, અંતરની વાતને જાણતો હોય તો પણ દાસપણું ન હોય તો એકડા વિનાના શૂન્ય જેવું છે. કોઈ દાસને પીડે તે ભગવાન સહન કરતા નથી. એટલે મહારાજ કે દાસ થવું, અને દાસ થાય છે એ જ સાચો સિદ્ધ છે, એ વિના બધાય અસિદ્ધ છે. સત્સંગ ઇમી કરણ કો ઢાલા, સતસંગ એમી કરણ કો ઢાલા, સતસંગ એમી કરણ કો ઢાલા, એહી બિના સબ ભરહિયો ચાલા, એહી બિન સબ ભરહિયો ચાલા, એહી બિના સબ સત્સંગ કરવાનો ઢાળો. શ્રીજી મહારાજ કે આ છે દાસના દાસ થઈને રહો, અને જો સત્સંગ કરવાના આ ઢાળામાં ન રહે તો એહી બિન સબહી ભરહી ઉચાળા, કાઠિયાવાડનો શબ્દ છે, ઉચાળા ભરવા એટલે એક જગ્યાએથી યુહલમાં સામાન નાખીને એપાર્ટમેન્ટ બદલો કે ઘર બદલો તો બીજે જાઓ ને એને ઉચાળા ભર્યા કહેવાય. એમ સત્સંગની અંદર જે દાસનો દાસ ન થઈ શકે એને શું ભરવાનું થાય, એની ગૌમુખી હોતો જાય, ગૌમુખી નદીમાં જાય ક્યાંક અને એ ક્યાંક બીજે જાય, પૂજા જાય, તિલક ચાંદલો જાય, ભજન ભક્તિ જાય, બધું જાય, ઉચાળા ભર દેવા પડે. દાસનો દાસ જે ન થઈ શકે એને આપણા સત્સંગની અંદર કાર્યાણીના જોઈતા ખાચર, વસ્તા ખાચરના દીકરા હતા, પોતે કાર્યાણીની અંદર મંદિરમાં આગેવાન, વસ્તા ખાચરના દીકરા એટલે એના દરબારગઢની અંદર મહારાજ 12 વચનામૃત બોલેલા છે, કાર્યાણીના 12 વચનામૃત છે. જોઈતા ખાચર નાના હતા ત્યારથી શ્રીજી મહારાજના કૃપાપાત્ર હતા. શ્રીજી મહારાજે એકવાર રમત કરી છે જે દ્રષ્ટાંત સત્સંગમાં બહુ પ્રચલિત છે. જોઈતા ખાચર નાના હતા ત્યારે શ્રીજી મહારાજ વ્યાસપીઠ ઉપર બેઠેલા હતા ઢોલિયા ઉપર, ત્યાં મહારાજ પાસે એક ફળ હતું. જ્યારે જોઈતા ખાચર આવ્યા, મહારાજ કે આ ફળ જોઈએ છે તારે? જોઈતા ખાચર કે હા. તો મહારાજ કે તારા ગળામાં સોનાની ચેન છે ને એ દઈ દે મને. એને સોનાની ચેન કાઢીને આપી દીધી, ફળ લઈ લીધું, રમતો રમતો જતો રહ્યો. પછી મહારાજે સભાને પૂછ્યું કે હરિભક્તો તમને કંઈ ખબર પડી આમાં? મહારાજ એમાં હું નાનો છોકરો છે, ફળ લઈને ચેન દઈ દીધી. મહારાજ કે આ સોનાની ચેનની અંદર ગાળા ભરીને કેરીઓ આવે, ગાળા ભરીને, પણ એ છોકરાને જ્ઞાન નથી તો એને સોનાની ચેન કાઢીને આપી દીધી કેરીને બદલામાં. એવી રીતે આ મનુષ્ય જન્મન અમે તમને મળ્યા છે અને આ સત્સંગ તમને મળ્યો છે સોનાની ચેન જેવો છે, અને તમે જે વાત વાતમાં સત્સંગને ભૂલી જાઓ છો, મનુષ્ય જન્મનું કર્તવ્ય ભૂલી જાઓ છો ને, એ પેલી કેરી લેવામાં છોકરો જેમ સોનાની ચેનને નાખી દે છે ને એવું કરો છો. મહારાજે દ્રષ્ટાંત જોઈતા ખાચરના મિસે કરીને સમજાવેલું. એ જોઈતા ખાચર પહેલેથી બાળપણથી સત્સંગી, કોઈ દિવસ કોઈ ભવાયા ચેટક બેટક ક્યાંય કશું જોવા જવાનું નહીં, માળા કરવાની, ભજન કરવાનું ટાઈમે હોઈ જવાનું, હવાર ઉઠવાનું અને ભજન કરીને મંદિરે જવાનું, પોતાનો વ્યવહાર ચલાવવાનો. એમાં કાર્યાનીમાં એક વખત ભવાયા રમવા આવ્યા, ભવાયા રમવા આવ્યા એટલે બધા ગામના કુસંગીઓ જોવા જતા હોય. જોઈતા ખાચરને કે તમારે આવવું પડે, તમે ગામના આગેવાન. જોઈતો ખાચર કે ભાઈ હું સોમેણનો સત્સંગી,
અને હું તો બાળપણથી શ્રીજી મહારાજના દર્શન મેં કરેલા, નંદ સંતોના મારા માથે હાથ પડેલા છે અને હું તો નંદ સંતો વચ્ચે ઉછરેલો હરિભગત છું, હું કોઈ દી ભવાયા જોવા આવું જ નહીં, મારે તો ભજન ભક્તિનો કાર્યક્રમ હોય ને તો બોલાવો. ઓલા કે હોય નહીં કે તમારા વિના રંગ જામે નહીં. શું ના જામે? રંગ જામે નહીં. ઘણા આવી રીતે પોરો ચડાવે તો ભગવાનનો ભગત એ પહોંચી જાય. મેં તો ગ્રહસ્થ આશ્રમમાં છો, બધા સંબંધો નિભાવવા તમારી ફરજ છે, પણ એવો સંબંધ કોઈ નથી નિભાવો કે સ્વામિનારાયણ છૂટે, એવો સંબંધ કોઈ નથી નિભાવો કે સ્વામિનારાયણ કુરાજી થાય, એવો સંબંધ કોઈ નથી નિભાવો કે જેનાથી સદગુરુ આ સંત અને આ હરિભક્તો એનો સમુદાયથી આપણે રતિવા પાછા પડીએ, એવો સંબંધ નથી નિભાવો. આને રાખી બધાને રાખવા છે, આને છોડીને કોઈને નથી રાખવા. બધાના ભોગે મહારાજ, મહારાજના ભોગે કોઈ નહીં. આટલો નિર્ધાર તો અમે ત્યાગી થયા અમારે જ હોવો જોઈએ એવો નહીં, એ નિર્ધાર તમારે પણ હોવો જોઈએ. અને તમે બધા રાખો જ છો, નહીં તો દર શનિવાર અવાય કેમ? તમારે કેટલા પ્રોગ્રામો આવતા હશે, નહીં આવતા હોય? કેટલા ઠેલતા હશો, કેટલા ઠેલતા હશો ત્યારે થતું હોય, અને એમ જ ભગવાન ભજાય. છતાં પણ એટલું કરો છો તો પણ ગુણ માનવાનો નથી. ભલે સંતો બિરદાવે તમને, ભલે કોઈ હરિભગત તમને બિરદાવે કે તમે આવા છો, સેવાભાવી છો, બહુ નિષ્ઠાવાળા છો, બહુ ભજની છો, બધું સારું, પણ આપણે આપણી જાતને ક્યારેય નહીં બિરદાવવાની. આપણે તો એક જ વિચારવાનું, ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેના, તોય તે પારકા છે ઘરેના, મોટા નાયા પેલા ગુણ એ છે, મોટા નાયા પેલા ગુણ તે છે, આપનો શોભે છે, નથી આપનો શોભે છે, માટે અહમ ન ધરવો અંગે, માટે અહમ ન ધરવો અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવો હમેશ હાજી હાજી, કરતા રહેવો હમેશ હાજી હાજી, મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, માટે હું મા તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી. જોઈતા ખાચર ને પરાણે ખાટલા હોતા ઉપાડીને લઈ ગયા ભવાયા જોવા. અરે ભગત કાંઈ નહીં, તમે ત્યાં બેસજો તો અમારી મહેફિલ જામી જશે કે. તે ભગત તો ખાટલામાં બેઠા, ખાટલા ચાર જણા ઉપાડીને લઈ ગયા. આવા કામમાં તો બધા સુરવીર હોય, કુસંગ કરાવવામાં તો રૂપિયા ખર્ચીને કુસંગ કરાવે. અરે ચાલો ને હવે તમને જોવા લઈ જઈએ. અરે અમારા પૈસે આલો, તમારે પૈસા ના ખર્ચો હોય તો. આમ કરીને ઉપાડે, ભગતને લઈ ગયા. ભગત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરે, હા હામે ભવાયા રમે, લોકો તાળીઓ પાડે, કેટલા કેટલા લોકો વાહ વાહ કરે, ભગતને કાંઈ નહીં. ભગત તો બસ સ્વામિનારાયણ 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 કરે. સવારના ચાર વાગી ગયા, ખેલ પૂરો થયો, ભવાયા જતા રહ્યા, ગામ આખું છૂટું પડી ગયું. હવે ખાટલો લઈને ઉપાડવા વાળા ઘેર મૂકવા થોડા આવે. ચાર વાગ્યા, બ્રાહ્મ મુહૂર્ત થયું, કુકડા બોલ્યા, એટલે ભગતને તો ઉઠવાનો ટાઈમ. ભગત તો ભાવ સમાધિમાં જતા રહેલા, એનો એક અવાજ પેલા ભવાયાનો શું થયો એના કાનમાં નાગ્યો. તમને થાય કે આવું થઈ શકે? હા થઈ શકે, થઈ શકે. સંગીતની પ્રેક્ટિસ કરવાવાળા આર્ટિસ્ટો આજે પણ પ્રેક્ટિસ કરવા બેઠેલા હોય છે
તમે જો આ તબલા વગાડતા હોય, સિતાર વગાડતા હોય, એ સિતાર વાદકો તબલા વાદકો આઠ આઠ દસ દસ કલાક સુધી આજે પણ પ્રેક્ટિસ કરતા હોય. એક એક આર્ટિસ્ટના રૂપિયા આપણે આ કેસેટો બનાવીએ છીએ, કીર્તનોની કેસેટો ત્રણ ત્રણ લાખ રૂપિયાની કેસેટ થાય એક. તમને થાય ગાવાવાળા ઘરના હોય સાધુ, તોય એટલા બધા રૂપિયા ક્યાંથી થાય? આર્ટિસ્ટોના જ રૂપિયા એટલા થાય, કલાક વગાડવા આવે ને તો એની અંદર કેટલો કેટલો બધો ખર્ચ થાય. એ તો આપણા મહારાજના આર્ટિસ્ટો બધા સસ્તા છે, આપણને ફ્રીમાં મળ્યા છે. નહીં, ફ્રીમાં મળ્યા છો ને તો તમારા કલ્યાણ અર્થે ગાવ છો, અમારા અર્થે થોડા વગાડો છો. એટલે જ કોઈ તાળી ના પાડી, સમજી ગયા બધા? એક સબ્જેક્ટ અત્યારે બીજો ચાલે છે, ખપવાળા છે આ બધા, ખપવાળા છે, એની માટે તાળી પાડો. ખપવાળા છે પાકા, કારણ કે હું તો ઘણી વખત ઉતરું તો આ લોકો પર જ ઉતરી પડું, એમના વરી બહુ સેફ છે. પણ છતાં પણ ખપ છે, રાતને દિવસ ભગવાનને સાધુને રાજી કરવાનો ખપ છે, થાય. પણ જે બેસ્ટમાં બેસ્ટ ઊંચા લેવલના આર્ટિસ્ટ આઠ આઠ કલાક સુધી પ્રેક્ટિસ કરતા હોય ને, બાજુમાં ફોનની રિંગ વાગે. હું તો આ સંતો જ્યારે સંગીત ભણતા હોય ને ત્યારે આપણે વળી આપણે તો કંઈ શીખવાનું ના હોય, પણ હું ગયો હોઉં જોડ મારે, તો હું જો બાજુમાં રિંગ વાગતી હોય, ફોન વાગતો હોય, એ પ્રેક્ટિસમાં મસ્ત હોય, અમે વાટ જોઈને બેઠા હોય કે સિતાર શીખવાનો છે તો એની પાસે હમણાં એ આવે એનો ટાઈમ હોય, એ બાજુમાં ફોનની રિંગ વાગે છે, કાંઈ નહીં, એ એના વાદનમાં મસ્ત હોય. એક આર્ટિસ્ટ એક સંગીત વિદ્યા માટે અને એમાંથી રૂપિયા કમાવા માટે, અથવા તો સંગીત કળાને જાગતી રાખીને દુનિયાની અંદર પોતાનું નામ મશહૂર કરવા માટે આઠ કલાક એમાં મશગુલ થઈ જતો હોય, જેને પુરુષોત્તમ નારાયણ પામવા હોય, કેટલો મસ્ત જોઈએ. જોઈતા ખાચર એવા હતા, ભગવાનમાં મસ્ત હતા. એને કાંઈ ના ખબર પડી, ભવાયા સામે રમ્યા, અવાજ પતી ગયો, બધું પતી ગયું, ચાર વાગ્યા ભગત જાગ્યા, જોયું ગામના પાદરમાં બેઠા છે, સામે સ્ટેજ બધું ખાલી છે, પબ્લિક કાંઈ છે નહીં, ભગતે ખાટલો નાખ્યો ખભે અને હાલતા થયા. તે બે સત્સંગી હામાં મળ્યા, એ મંદિર જતા હતા, એટલે એને જોયું કે આ બાજુ તો ભવાયા રમતા હતા. ઓહો, કે આવડો મોટો ભગત, આવડો મોટો ભગત, સંતો વખાણ કરે કે અમારા જોઈતા ખાચર, એટલે જોઈતા ખાચરને ક્યાં પૂગ્યો કે આ જોવો તો ખરા. કે પાછા મંદિર ગયા, મંદિર જઈને બસ સ્વામીની જ વાટ જોઈને બેઠા. હરિદાસ સ્વામી હતા, તો કે હરિદાસ સ્વામી ક્યાં છે? તો કે પૂજા કરે છે. હમણાં પૂજા પરવારે એટલે વાત, આ રોજ હવારમાં જ પ્રભાત્યું ગાતા મંદિરમાં, આ તો પ્રભાત્યું ઉડી ગયું. આજે માળાએ જતી રહી, પ્રદક્ષિણા જતી રહી, દંડવટ જતા રહ્યા, એક જ વાટ, સ્વામી ક્યાં ગયા? કોઈકની ફરિયાદ કરવામાં તો બહુ મજા આવે. અને પછી હરિદાસ સ્વામી આવ્યા. સ્વામી સ્વામી એક વાત કેવી છે? સ્વામી કે બોલો ને, કેમ આજ કીર્તનનો કંઈ પ્રભાત્યાનો અવાજ ના સંભળાયો ને કાંઈ નહીં? સ્વામી બહુ અગત્યની એક વાત છે, બોલો બોલો બોલો, શું છે? આ સ્વામી જોઈતા ખાચર નથી આપણા? હા, તે જોઈતા ખાચર સ્વામી. આ તો કોઈને કહેવાય નહીં, તમને કહીએ છે, ભવાયા જોવા ગયા હતા. જોયું, એને પોતાનો અવગુણ હુજ્યો, હવારનું પ્રભાત્યું ગાવાનું ગયું, એ હુજ્યું. એને એવું એવું કંઈ દેખાયું કે મારે હવારનું ભજન ગયું? આ ક્યારનો આ એક જ વિચારમાં પેલા ઓલા ભગતને, ભગતનો અવગુણ લઈને ભગતનું આ મગજમાં ચક્કર ચડાયું, એનાથી મારા હૃદયમાંથી રોજ બે કલાક મંદિરમાં હવારમાં ભજન થતું એ ઉડી ગયું, એ કાંઈ દેખાયું? એ ના દેખાયું. મોહ વ્યાપે છે. શ્રીજી મહારાજ વચનાવતમાં મોહનું એ જ સ્વરૂપ કહે છે, પોતાનો અવગુણ સૂજે ને બીજાનો અવગુણ સૂજે, એ જ મોહનું સ્વરૂપ છે. જીવને પોતાનો અવગુણ સૂજવો જોઈએ. જીવ પ્રાણી માત્ર જો પોતાના અવગુણને ખોડતા થઈ જાય ને તો તત્કાળ ચોખ્ખા થઈ જાય. બે પાંચ વર્ષમાં તો ફેંસલો આવી જાય, પચાસ વર્ષ જાય તો એ ફેંસલો નથી આવતો, કારણ કે જીવ પ્રાણી માત્ર બીજાનું જોવામાં સમય જાજુ કાઢે છે, પોતાનું જોતો નથી. અને તો મૂર્ખ જ કહેવાય, પોતાના ઘરની અંદર સાફ કરે ને બીજાને ઘેર જઈને કે સાફ કરવાનું બાકી છે. કોઈ કે ભાઈ તારું તો સંભાળ, તારું તો સંભાળ. જોઈતા ખાચરની ફરિયાદ કરી પછી બે જણા બેઠા ખૂનામાં. સ્વામી કે આજે વાત જોઈતા ખાચર આવે, એટલે પાછું આ જોવાની વધારે મજા આવે, જોવાની વધારે મજા આવે. એટલે જોઈતા ખાચર હવારમાં આમ દાદર ચડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મંદિરના પગથિયા, આખા મંદિરનું કારભારું કરે, મંદિર આખું દાનમાં એને પેઢીએ જ, વસતા ખાચર જ ઊભું કરેલું, ઓરડા એને આપેલા, જગ્યા એને આપેલી, રોજનું હાચવવાનું એને, ગામનો આગેવાને એ, સત્સંગનો આગેવાને એ, મોટો ભપકાદાર તિલક ચાંદલો કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આંખ બંધ કરીને હાલ્યો આવે અંતરદૃષ્ટિમાં. અને હરિદાસ સ્વામીએ સીધી જ એની આમ ફેટ પકડી, જોઈતા
કંઠી કાઢ કે મારી કંઠી કાઢ, કંઠી મારા હાથમાં આપી દે, તું કંઠી પહેરવાનો લાયક નથી, આ મંદિરનું પગથિયું ના ચડીશ, હેઠો હેઠો ઉતર, ક્યાંયથી હેઠો ઉતર. જોઈતા ખાચર કે પણ સ્વામી મારી શું ભૂલ થઈ, તું હેઠો ઉતર કંઠી કાઢ કે કંઠી જોઈએ જ નહીં તારા ગળામાં, તું સત્સંગી થવાનો લાયક જ નથી. સ્વામીએ આટલું બધું આટલા બધા ભારે શબ્દોથી કીધું, તમે કલ્પના કરો ખાલી, ત્યાં સુધી સત્સંગ સમુદાય તંદુરસ્ત છે, જ્યારે વ્યવહારનો મદ ચડે ત્યારે સત્સંગ સમુદાય ગમે એટલો ચમકતા તારા જેવો હોય તો આથમતા ચંદ્રમા જેવો થઈ જાય, અમાસ જેવો થઈ જાય. અને જ્યાં જ્યાં થયું ત્યાં મત થયું. હવે આવો મોટો માણસ હોય અને એને કોઈ સાધુ એમ કે ઉતરી જા, તું દાદર ઉતરી જા, તો કેવું લાગે? અને ઓલાને ઓલાને કેવું ફિલિંગ થાય? પણ જોઈતા ખાચર ત્યારે હરિદાસ સ્વામીને બે હાથ જોડીને એનું પોતાનું જોડું હતું એ મોઢામાં લઈને કહે છે, સ્વામી તમારો કૂતરો છું પણ મારે મંદિર આવ્યા વિના નહીં ચાલે, આનું નામ સત્સંગી, આનું નામ દાસનો દાસ, મારે મંદિર આવ્યા વિના નહીં ચાલે, તમારો કૂતરો છું. આ કથાઓ કોના માટે છે? આપણા બધા માટે છે, મારા ને તમારા માટે છે, મારા ને તમારા માટે છે. આપણને આવું અપમાન થાય તો એ ઘર જ, હું તો દાસ છું, દાસ, દાસને શું, દાસને શું હોય, દાસને શું અપમાન, દાસને શું એવું એવું કોઈ લાગી આવે કે ભાઈ મને આમ કીધું કે આમ કીધું. એક શેઠિયો સુરતની અંદર હીરા ઘસવાવાળો હોય ને, અને પેલો શેઠિયો ગાળો દે ને, એટલી બધી ગાળો દે, એટલી બધી ગાળો દે, હા શેઠ, હા શેઠ, હા શેઠ, હા શેઠ, હા શેઠ. દેશની અંદર તો શેઠિયાઓ તમને ખબર છે ને, અહીં કંઈ અમેરિકા જેવું થોડું છે, દેશની અંદર તો કેવા ગગલાવે, કેવું એને ખખડાવે અને કેવા કેવા શબ્દો કહે, પણ હા શેઠ, હા શેઠ, હા શેઠ, હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ. કલ્યાણ માટે એમાંની કોઈ ગરજ નહીં. ભગવાનનો ભક્ત ક્યારેક કઠણ વચન બોલી ગયો? બોલી ગયો, બે હાથ જોડ દો, શ્રીજી મહારાજને આ ગમે છે, એ સિદ્ધ છે, એ જ મહાન છે, એ દાસનો દાસ. જે થાય છે એ શ્રીજી મહારાજની નજરમાં છે. અહીં આગળ 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 લખે છે સ્વામી મહારાજ, કે છે, કોઈ કોઈ કો મુખ ન કેવે, કોઈ કોઈ કો મુખ ન કેવે, આપ આપ કે કુન સો લેવે, આપ આપ કે ગુણ સો લેવે, જૈસો બીજ બોવે સતસંગા, જૈસો બીજ બોવે સતસંગા, જૈસો બીજ બોવે સતસંગા, જૈસો બીજ બોવે સતસંગા, તૈસો ફલ સો લેવે ઉમંગા, 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 નિજ કો કો ન માનત દોસા, નિજ કો કો ન માનત દોસા, હિરત હે સબ હોય દોસા, હિરત હે સબ હોય દોસા, સબ બાળો જો હો ના માને, સબ બડો જો હો ના માને, સબ બાળો જો હો મહારાજ કે છે, હરિભક્તોને કોઈ કોઈને મોઢામોઢ કાંઈ કહેતું નથી, પણ જેનામાં જેવા ગુણો હોય એ અનુસારે સૌ લે છે. સત્સંગમાં જેવું બીજ વાવે કેતા જેવી ભાવના રાખવામાં આવે એવું ફળ મળે. જે નિર્દોષ ભાવના રાખે છે
એને સત્સંગ નિર્દોષ બનાવે છે, જે દોષિત ભાવના રાખે છે એને સત્સંગ દોષિત બનાવે છે. સત્સંગનો કોઈ દોષ નથી, દોષ માત્ર વ્યક્તિના વિઝનનો છે. વસ્તુ એકની એક જ છે, પણ એને દોષમાં જોવી છે કે ગુણમાં જોવી છે, નિર્દોષ જોવા છે કે દોષિત જોવા છે. જેવી રીતે જોશે એવી રીતે થશે, જેવી દ્રષ્ટિ હશે એવી સૃષ્ટિ સર્જાશે. પોતાના રહેલા દોષને કોઈ સ્વીકારતું નથી. કોઈને ગમે છે પોતાનો દોષ સ્વીકારવો? કોઈ આપણને એમ કે તમારી અંદર આ દોષ છે. હમણાં આપણે બધા આંગળી ઊંચી કરીને કે મને મારા અવગુણની ખબર છે, એમાં આપણને કોઈ એવું કે તમારી અંદર આ દોષ છે, આપણને ખબર છે કે મારા મેં અવગુણ છે, આંગળી ઊંચી કરી એટલે આપણને દેખાય છે. આપણને કોઈ એમ કીધું કે તમારી અંદર માની લો કે ક્રોધ, એક દ્રષ્ટાંત દઉં છું, આપણને ખબર છે મારામાં ક્રોધ છે, કોઈ આપણને એમ કે તમે તો દુર્વાસાના અવતાર જેવા છો, ગમશે? અવગુણ ખબર છે પણ કોઈ કહેશે તો ગમશે? આપણે લોભી હોઈએ, લોભી બરાબર, આપણાથી આમ એક રૂપિયો ના છૂટે એવા હોઈએ, અને આપણને કોઈ એમ કે તમે તો પ્રેમજી વાણિયા જેવો છો, બહુ મોટા ભગત શ્રીજી મહારાજ વખતે હતા એવા છો, ગમશે? નહીં ગમે. આપણો અવગુણ આપણને ખબર છે, પણ કોઈક આપણને અવગુણ કહેશે તો આપણે આટલા સારા છીએ કે આપણને અવગુણની ખબર છે, પણ અવગુણ જો કોઈ કહેશે તો ગમશે? ઉપરથી એ અવગુણને આપણે ઢાંકવા માટે પ્રયત્ન કરીશું કે ના ના, એ તો તમને લાગે છે એવું, પાછા સમજાવશું, ના ના એ તો તમને લાગે એવું, એવું કંઈ છે જ નહીં, એવું કાંઈ નહોતું, એવું કશું જ નથી, એ તો તમને લાગે છે એવું. તમને ક્યાંથી લાગે ભાઈ? તમને એવું કર્યું તો લાગ્યું ને, ના ના એ તો તમને લાગે છે એવું. જોયું, અવગુણને ઢાંકવા મહેનત કરી પણ અવગુણને સ્વીકાર્યો નહીં. મુક્તાનંદ સ્વામી કેવા હતા ખબર છે? સ્વામીને એવી એક સ્વામીને એક પોતાના સદગુરુમાં એવી નિષ્ઠા હતી રામાનંદ સ્વામીમાં, કે સ્વામી છે ને ગુરુ ભક્ત જ છે. મુક્તાનંદ સ્વામી એ ગુરુ ભક્ત છે. મુક્તાનંદ સ્વામી ભગવાનના ભગત પછી છે, ફર્સ્ટ નંબરે ગુરુ ભક્તિ છે મુક્તાનંદ સ્વામીના જીવનકાળ દરમિયાન આખું દેખાય. મુક્તાનંદ સ્વામીના કીર્તનો પણ એવા, મુક્તાનંદ સ્વામીનું જીવન પણ એવું. એટલે સ્વામી શું કરતા કે રામાનંદ સ્વામી ધામમાં ગયા ને તો સ્વામીનો કોપિનનો આડબંધ, કોપિન ધોતિયાની નીચે પહેરાય, હવે એનો આડબંધ આવે આમ દોરી બાંધવાની, એ આડબંધ, એ કોપિનનો આડબંધ સ્વામી પૂજામાં રાખી મૂકે. કઈ જગ્યાએ રાખી મૂકે? પૂજામાં, રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ. પછી રોજ એ આડબંધ આમ દર્શન કરીને આમ માથે ચડાવે. આ દ્રષ્ટાંત અક્ષરાનંદ સ્વામીની વાતોમાં લખેલું છે, મુક્તાનંદ સ્વામીના જીવનનું. અને તમે બધા ઘરમાં થોડા ચરિત્રોના ગ્રંથો રાખવા, વચનામૃત આદિ વાંચવું, ચરિત્રોના ગ્રંથો પણ વાંચવા, નાની ઘર સભા કરીને કે એક એક બબ્બે ચરિત્રો વાંચવા, સંતોના ચરિત્રો, મહારાજના ચરિત્રો બધું વાંચ્યા કરું, જેનાથી તમે જ્યારે કથા સાંભળો ને ત્યારે દ્રષ્ટાંત આવે એટલે વધારે મજબૂત થાય, વધારે પાકું થાય. સ્વામી એક ઓપી નાળબંધની પૂજા કરતા તેની અંદર એક નાના સાધુ ત્યાં આવ્યા, અને આવ્યા એટલે એ સવારમાં સ્વામીને પૂજાના દર્શન કરવા જાય, તે સ્વામીને કીધું કે સ્વામી આવા મોટા સર્વોપરી ભગવાન મળ્યા, આવા મોટા ચૈતન્યાનંદ સ્વામી આવે તો કે આવા મોટા સર્વોપરી ભગવાન મળ્યા, અને સ્વામી આ તમે રામાનંદ સ્વામીનો આડબંધ એની પૂજા ને એમ, આટલું જ બોલ્યા ખાલી, પેલા સાધુ આટલું જ બોલ્યા. એટલે સ્વામીએ પેલો આડબંધ લઈ અને સામે સગડી હતી, ઠંડી હતી એટલે ઠંડીને કારણે પેલી સગડી તાપતા હતા સ્વામી, એ સગડી અંદર નાખી દીધો, બાળી નાખ્યો. હવે પછી સ્વામી શું બોલ્યા? સ્વામી કે સારું થયું તમે મારી ઉપાસના પાકી કરાવી. સ્વામીએ શું કીધું? તમે મારી, તો મુક્તાનંદ સ્વામીએ શું, ઉપાસના આડબંધ બાળવાથી ઉપાસના પાકી થઈ જાય, ઉપાસના પાકી થઈ જાય એટલો બાળ નાખ્યો એટલે પાકી થઈ જાય? મેં કીધું મને સારું થયું તમે ઉપાસના પાકી કરાવી. પછી મહારાજે પૂછ્યું સ્વામીને કે સ્વામી એમાં કેમ તમે આમ કર્યું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ અને સંતોને, મોટા સંતો બીજા હતા, એને કીધું મને તો કાંઈ કશું હતું નહીં, પણ એના જીવનું બગડી જાત, એને મારો અવગુણ આવત ને તો એના જીવનું બગડી જાત, એના કારણે મેં સ્વામીનો આડબંધ મને સૌથી વાલો હતો, રોજ સવારમાં હું એને કરીને મારા સદગુરુની સ્મૃતિ કરતો હતો, રામાનંદ સ્વામીએ મને સહજાનંદ સ્વામીનો ભેટો કરાવ્યો એટલે મને
રામાનંદ સ્વામી નું અપાર હેત, મુક્તાનંદ સ્વામી અપાર હેત. તમે વિચારો, શ્રીજી મહારાજે સમાધિઓ કરાવી તો એ મુક્તાનંદ સ્વામીએ જોઈને તો મુક્તાનંદ સ્વામી એવું વિચાર્યું કે આ તો બધું પાખણ છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને સ્વીકાર્યા ક્યારે? જ્યારે રામાનંદ સ્વામીએ દર્શન આપીને કીધું ને, મુક્તાનંદ માની લે આ સહજાનંદ ભગવાન છે, તરત હા કાઢી દીધી. બાકી શ્રીજી મહારાજે સમાધિ કરાવી, કેટલા પરચાઓ પૂર્યા, તો મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી મહારાજની ગાદીએ છે રામાનંદ સ્વામી મહારાજની, હું માનું છું, વંદન કરું છું, એ મારા ગુરુ ઠેકાણે છે, પણ રામાનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામી. પણ જ્યારે રામાનંદ સ્વામીએ કીધું, તરત ગાદી તક્યો ઉતારીને ઉપર બેહાડી દીધા મહારાજને, જય સદગુરુ સ્વામી કાલવાની આરતી કરી દીધી, સદગુરુના વચને પરબ્રહ્મને સ્વીકાર્યા. આટલા ગુરુ નિષ્ઠાવાળા મુક્તાનંદ સ્વામી કોપીનનો આડબંધ આમ સગડી નાખી દીધો. કેમ? સ્વામી કે જો હું ના નાખત, ઓલાને મારો અવગુણ આવત, એ સાધુ સત્સંગમાંથી પડી જાત. આનું નામ સદગુરુ, આનું નામ મમતાવાળા સદગુરુ, આવા મુક્તાનંદ સ્વામી મળ્યા છે. કેવું દાસત્વ સ્વામીનું તમે વિચારો. અને ઉપરથી પાછું ઓલાને એમ કીધું, તમે મારી ઉપાસના પાકી કરાવી, ઉપાસના પાકી કરાવી. મોટા સદગુરુઓ અકળ હોય, ઓળખાય ને એનું દાસત્વ ના ઓળખાય, દાસત્વની ખબર પણ ના પડે, એવા મુક્તાનંદ સ્વામી. કેવા, કોઈ ભૂલ નહોતી છતાં પણ ભૂલને સ્વીકારી. હરિજન નિજકો કોઉન માનત દોષા, ફિરતએ સભી અદોષા. કોઈને પોતાનો અવગુણ સ્વીકારવાનું ગમતું નથી, પોતાના રહેલા દોષને કોઈ સ્વીકારતું નથી, બધા જ લોકો પોતાને નિર્દોષ માનીને જ ફરે છે. મહારાજ કહે છે સરદારમાં બધાને, પોતાને સૌથી મહાન થવું છે પણ મહાન થવાની રીતને બિલકુલ જાણતો નથી. બધાને થવું છે મહાન, પણ મહાન થવાની રીતને ખબર નથી. મહાન એટલે કે મુક્ત થવું છે, પણ મહાન થવાની રીત શું છે એ મહારાજ કહે છે. હરિજન દાસ હિ હો ના જો, 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 સબ મે બડાઈ જનદાસ હો નહીં આયા, હરી જનદાસ હો નહીં આયા, હરી જનદાસ હો નહીં આયા, હરી જનદાસ હો નહીં આયા, સો સબહી મેં બડા કહાયા, સબહી મે બડા કહાયા, સો સબહી મે બડા કહાયા, સો સબહી મે બડા કહાયા, હરિજન દાસ હિ હો ના જો, હરિજન દાસ હિ હો ના જો, સબ મે બડાઈ એ હિ સો, સબ મે બડાઈ એ હિ સો. શ્રીજી મહારાજનો પણ વચનામૃતનો સિદ્ધાંત છે, ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત. મહારાજ કહે છે, જો ભગવાનની અને સંતની એવી મોટાઈ જાણતો હોય તો માન ઈર્ષા ક્રોધ રહે જ નહીં, અને એને આગળ દાસાનું દાસ થઈને વર્તે, ગમે તેટલું અપમાન કરે તો પણ એના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં, અને મનમાં એમ થાય નહીં હવે ક્યાં સુધી ખમીએ, આપણે તો ઘેર બેઠા થકા ભજન કરીશું. કેટલા મહારાજ પ્રેક્ટિકલ છે, તમને લાગતું નથી? તમે તાર નજર સામે આમ કેટલીક વાર દેખાય આજ કે ઘેર બેઠા ભજન કરીશું, હવે એવું જે વિચારે એ કોઈ દી ભગવાન ક્યાં સુધી ખમીએ. આ બધું ખમવાનું એના કરતા આવીએ તો વઢે ને, આવો જ નહીં કોણ વઢે. કોઈ ભગવાનના સાધુ પાસે જઈએ કે સત્સંગમાં જઈએ તો કોક વઢે, તો કોક અવગુણ બતાવે, જઈએ જ નહીં તો ક્યાં વઢે. અંત્યનું 12મું,
જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં, હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે ધનાઢ્ય છું કે રૂપવાન છું કે પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં, ગરીબ સત્સંગી હોય એના પણ દાસાનું દાસ થઈને રહેવું તો એને વાંધો ના આવે. અમદાવાદના દામોદર ભગત હતા શ્રીજી મહારાજે ગરડા મધ્યના 59માં વચનામૃતમાં જેનું નામનો ઉલ્લેખ કર્યો છે એ દામોદર ભટ્ટ, દામોદર અને એક નથુ ભટ્ટ હતા. નથુ ભટ્ટ હતા અને બહુ વિદ્વાન હતા, બહુ વિદ્વાન. અને દામોદર ભગત એકદમ ગામડાના સાદા વ્યક્તિ. હવે થયું એવું કે નથુ ભટ્ટ ને દામોદર વચ્ચે થોડી ચર્ચા થઈ, એટલે નથુ ભટ્ટ તો એ નિષ્ઠાવાળા હતા, એ પોતે વૈષ્ણવોની હવેલીઓમાં કથા કરવા જતા, પણ સત્સંગી થયા તે દિવસથી કોઈ સ્ત્રીને પૂજા ના કરવા દે, પોતાને સ્પર્શ ના કરવા દે, કારણ કે પારકી સ્ત્રીનો સ્પર્શ ના થાય. એટલે પેલા મોટા મોટા શેઠિયાઓને હવેલીમાં જાય ને, ઓલી શેઠાણીઓ પૂજા કરતી પહેલા, આ ભાગવતની જ કથા કરે, એમાં હવે પૂજા કરવાની થાય એટલે ઓલી શેઠાણીઓ આવીને પૂજા કરે એટલે આ કે નહીં, હું તો હવે સ્વામિનારાયણનો સત્સંગી થયો છું, ભાગવતની કથા કરું છું, પણ મારે તમારે સ્પર્શ નહીં કરવાનો, મારો પૂજા નહીં, આ પોથીની પૂજા કરી લો. એટલે ઓલા શેઠિયા કે એવું હતું હશે આજ દિવસ સુધી કરી છે ને તમે કથા કરી, ત્યારે હવે આ નવો ચીલો ક્યાંથી લે, તમારે સ્વામિનારાયણ જે કરવું હોય ઘેર કરવાનું, અહીં વ્યાસપીઠે આવો ત્યારે અમારી જે રિવાજ છે આલ્યો આવે એ જ કરીએ. ઓલા કે ભાઈ ના, નથુ ભટ્ટે આજીવિકાનો ત્યાગ કર્યો, વ્યાસપીઠોનો ત્યાગ કર્યો, ખાવા માટેની તકલીફ પડે એવી દશા થઈ તોય સ્વામિનારાયણને ના છોડે, આવો નિષ્ઠાવાળા હતા નથુ ભટ્ટ. બોલો. પણ તોય એક પ્રોબ્લેમ હતો નથુ ભટ્ટને સમજણ એવી વિદ્વાનને કે કૃષ્ણ છે ને એ સર્વોપરી, કૃષ્ણથી પર કાંઈ નહીં, કૃષ્ણ છે એ સર્વોપરી. એટલે દામોદર ભગત આરે કે કૃષ્ણ સર્વોપરી, એટલે દામોદર ભગત કે એવું નથી, સર્વોપરી તો શ્રીજી મહારાજ છે, રામ કૃષ્ણાદિક તો એમના અવતાર છે. તો કે શ્રીજી મહારાજે કહ્યું છે ને, શ્રીજી મહારાજ ઘણી વખત કહે છે ને શ્રીકૃષ્ણ સર્વોપરી વર્તે છે, તો કે શ્રીકૃષ્ણ શ્રીજી મહારાજે પોતાને અર્થે કૃષ્ણ નામ છે, પોતાને અર્થે ઉલ્લેખ કર્યો છે, બીજા માટે નહીં. જે તમે કહો છો દેવકી વસુદેવ થકી જન્મેલા એ તો અવતાર છે, શ્રીજી મહારાજ અવતારી છે. નથુ ભટ્ટને બેને બરાબર ઝઘડો થઈ ગયો, તે બે કે હાલો અત્યારે અત્યારે વર્તાલ. નથુ ભટ્ટ કે મહારાજને પૂછે, મહારાજ પાઈ ગયા, મહારાજને કે મહારાજ આ દામોદર કે ગામડાનો માને એને કઈ શાસ્ત્રની ગમ પડે નહીં, એ કહે છે કે સર્વોપરી તમે છો અને કૃષ્ણ તો તમારાથી નાના બધા અવતારો છે, તમે અવતારી છો, આવું કે છે મહારાજ, તે મહારાજ કૃષ્ણ બધાથી પર નહીં. શ્રીજી મહારાજ કે દામોદર કે છે સાચું કે છે, દામોદર જે કે છે એ સાચું કે છે માનો. ત્યારે નથુ ભટ્ટે કાન પકડી લીધો, હા મહારાજ તો માનીશ, આવે આજથી માન્યું. એ દામોદર ભગત ને આ બેઠા હતા, કોક સંતવારે બેહવાનું થાય ને કઈક ચર્ચા થઈ, તે સ્વામી થોડા આકરા હશે, તો સ્વામીએ છે ને મેથી પાક આપી દીધો હાથથી, સમજ્યા, ગાલ ઉપર દામોદર ભગતને. ભાઈ દામોદર ભગતે કોઈને કાંઈ કીધું જ નહીં કે સ્વામીએ આવી રીતે ધોલ મારી છે એમ, પણ એ કોઈ બીજા જોઈ ગયેલા. અને આવા સમાચાર તો કોઈને તમે બિરદાવ્યા હોય, કંઈક સારું કર્યું હોય, સારું કીધું હોય ને એ સમાચાર બહુ જલ્દી પ્રચલિત નહીં થાય, પણ આવું કંઈક થયું હોય ને બધાને ટાઈમે મળી જાય, ખબર નહીં એના માટે ફોનનો ટાઈમ મળે બધો. બાકી તમે કોઈ એવું કહો ને આ બહુ સારા ભગત છે, એમના વ્રત બહુ સારું કર્યું છે ને બહુ સારું છે, પાંચ જણને ફોન કરી નહીં સત્સંગમાં જ બિરદાવ્યા હોય કે ભાઈ અમને ચાંદ્રાયણ કર્યું, અમને આવું કર્યું, એટલે એ કોઈ ઘેર જઈને કોઈને ફોન નહીં કરે કે આજે એક ગરીબ ભગત હતા એમને આવું આવું ઘટના ઘટીને આવી રીતે એમને આવું કર્યું, આ કર્યું, બહુ સરસ વ્રત કર્યું, બહુ સરસ ભજન કર્યું, કોઈ કોઈને ફોન નહીં કરે. પણ જો કોઈકને કાંઈક નેગેટિવિટી ઊભી થઈ એટલે ઘેર જઈને 10 વાગે ફોન કરશે, જાગો છો, આજે તો જવા દો ને મંદિરમાં ઓલો ઝઘડો થઈ ગયો, બહુ મોટો થઈ ગયો, તમને નથી ખબર, તમે આજ આયા નહીં એટલે બાકી તો ખરેખર જોવા જેવું હતું. હું એમાં શું જોવા જેવું હતું ભાઈ, એમાં શું જાણવા જેવું હતું, એમાં શું કલ્યાણ છે કોકનું? પણ જીવને એની માટે ઉજાગરો કરવો પડે, ફોન વાપરવો પડે, ટાઈમ કાઢવો પડે, બીજાનો ટાઈમ બગાડવો પડે, બીજાની ઊંઘ બગાડવી પડે, બીજાનું મગજ બગાડવું પડે, ઓકે. પણ કોઈકે ચાંદ્રાયણ વ્રત કર્યું છે, કોઈ ધારણા પારણા કર્યા છે, કોઈ સત્સંગ માટે કાંઈ સમર્પણ કર્યું છે, એની વાત આવી, સત્સંગમાં આવ્યા હતા એને બિરદાવ્યા, અરે આજે તો તમે આવ્યા ભૂલ ખાઈ ગયા, જ આવ્યા નહીં તો કેવા ભગતના તમને દર્શન થાત, કેવા હરિભગત હતા, આજે કેવું સંતો એમને બિરદાવ્યા, અરે આજે તો તમે થાપ જ ખાઈ ગયા મંદિરના આવ્યા, તે લાઈવે ના જોયું તમે, અરે રે રે. એવી વાત આપણે આટલા હારા કહેવાતા હોય ને તો એમ કલ્પના કરો કેટલી વાર થઈ. અને ક્યારેક
ઓલી ઘટના તો કઈ ઘટતી ના હોય આપણે ત્યાં, પણ માનો ક્યારેક કોઈ જગ્યાએ ખૂનામ ઘટી ગઈ નથી ખબર અમને, પણ એ જો ઘટના હોય તો એની માટે આપણે કેટલા બધા તલ પાપડ હોઈએ, એને કેટલું બધું એને એનો પ્રચાર પ્રસાર કરવાની અંદર આપણે સક્ષમ હોઈએ, અને ઓલી વાતની અંદર કાંઈ નહીં. આ જીવનો જન્મો જન્મનો ઢાળો ઉતરવાનો છે, જીવનો જન્મો જન્મનો ઢાળો નેગેટિવિટીની અંદર પ્રવેશવાનો છે, કારણ કે જીવને ટેવ પડી ગઈ, જન્મ મરણની ટેવ પડેલી છે. આ તો કેટલું બધું ઠમઠોરીએ ત્યારે માણ જીવને એમ થાય કે ના હવે તો જન્મ મરણથી રહિત થઈને મુક્ત થવું છે. આ ધોકો એટલે લગાવવો પડે કે ધૂળ ખંખેરાતી રહે, નહીં તો જીવનો ઢાળો આ જ છે. પેલો બળદ હોય ને, બળદ એટલે બળદ, હું ભેગો જ રહીશ તમારી ચિંતા ના કરતા, તો બળદને શું થાય કે બળદને રોજ એવું હોય ખેતરથી ઘેર જવાનો રસ્તો, એટલે એને એનો જે ખેડુ હોય એ હાંકવાળો ના હોય ને તમને આપી દે ને બળદની રાસ હાથમાં, તો એ બળદ એની રીતે હાલ્યા જ જાય, હાલ્યા જ જાય. આપણે નાના હોઈએ, ગાડું ચલાવવાની ઈચ્છા થઈ હોય તો ગાડું હાંકવાવાળો હોય એ તમને આમ આપી દે, નાના છોકરાને એમ લાગે હું ગાડું ચલાવું છું, પણ એ કંઈ ગાડું ચલાવતો ના હોય, એ બળદને ટેવ પ્રમાણે બળદ ઘેર હાલ્યા જ જાય અને ઘર સુધી પહોંચી જાય. પણ એ બળદને જો વાળવાના થાય ને આમ કે ભાઈ આજે ઘરે નથી લઈ જવાના, આજે પાદરમાં લઈ જવાના છે, અને પછી જે પેલા ખેડૂતને જે ખબર છે ને જોર પડે, હાંક્યું છે કોઈ દી ના હાંક્યું હોય તો હાંકી આવજો ઇન્ડિયા જઈને, એ બળદનું જે જોર પડે એને વાળતા, આમ વાળો ને તો વળી વળી નામ જાય, વળી વળી, કારણ કે એને એક જ ટેવ છે, કઈ બાજુની? એમ જીવને જન્મો જન્મની જન્મને મરણને ભોગવવાની ટેવ છે. એટલે સાધુ છે ને કથા વાર્તા દરમિયાન આમ વાળે, મૂર્તિ બાજુ વાળે, ધામ બાજુ વાળે, પોઝિટિવિટી બાજુ વાળે, અરે ભાઈ કોઈના અવગુણ ના લેશો, ગુણ જો આમ વળો, છેલ્લો જન્મ કરી લો, કાલ શ્વાસ પૂરો થઈ જશે, આમ વાળે. પણ આ ખરે બળદ, સમજાયું તમે? એનો અર્થ હું તમારે ભેગો જ છું, ચિંતા ના કરો, હું મુમુક્ષુ છું, તમે મુમુક્ષુ છો, આ બધા માટે વાત છે, આપણા બધા માટે. પણ આપણો જીવનો ઢાળો એવો કે આપણે આમ જ જઈએ, આમ જ જઈએ. પછી સદગુરુ છે ને, એ સદગુરુ ને કેટલી તાકાત પડે તમે વિચારો, આમ આમ વાળવા વાળવા, એને તો બાપા આપણા જેવા કેટલા ભેગા થયા હોય, બે હોય તો સંભાળે ખેડૂતથી, આ તો 1000-2000 ની રાસો ને બધાય બધા સક્ષમ ને મજબૂત પાછા, ખાધેલ પીધેલ કાજુ બદામ વાળા હાથમાં રે, બુદ્ધિ પ્રબળ, શક્તિ પ્રબળ, બધું જ પ્રબળ. હવે એને આમ આખા વાળવાના, કોમ્પ્યુટર એન્જિનિયરો ને ડોક્ટરો ને લોયરો ને બધા કેટલું ભણેલા, થાકી જવાય, એની અંદર આમ વાળવાના. એટલે જન્મ મરણ બાજુનો જીવનો ઢાળો છે, એટલે વારે વારે એ બાજુ જ જતો રહે. તમે વાત સાંભળ્યો ને એટલે આ કેવું, પેલું પાણીમાં આમ દંડો પડે એટલી વાર પાણી છૂટું, જેવો પાછો દંડો ઉપાડ્યો, એટલે છે ને સ્વામી કે અમે કોઈ દી સોપો પડવા જ નથી દેતા. આ પુસ્તક સ્વામી કે જે દી આમ બાંધતા હાથમાંથી પડી ગયું ને, તે દિવસથી સ્વામી કે સોપો પડવા જ નથી દીધો, અખંડ વાતો ચાલુ જ. એટલે લોયાધામમાં હવાર હાંદ ને બપોર રંધો ચાલુ ને ચાલુ જ રહે છે. એની પાછળનું કારણ એ છે કે આપણે મૂર્તિમાં કરી જઈએ, એટલો દાખલો કરવો પડે, અને એ દાખલો સંતો કરે એમાં તમારો સહકાર છે, એટલે ચાલે. એટલે કે જીવનો ઢાળો આવો છે. દામોદર ભગતને પેલી ધોલ મારીને, કોઈને ખબર નહોતી, ખબર કોને હોય, મારી એને અને બીજું જેને ખાધી એને, વધારે તો બેને જ ખબર હોય ને. હવે પેલા જેને જોઈ છે એને બસ એક જ આવે ઉપડ્યું, શ્રીજી મહારાજ આજ સભા પૂરી કરે એટલે મહારાજને મળવું છે. હવે શ્રીજી મહારાજે જે વાતો કરી ને આવી બધી, એમાં કાંઈ મગજ નહીં, મગજમાં કઈ ગુમરી આલે છે, મહારાજને કેવું છે ઓલા સાધુએ માર્યું એમ, એવું કહેવામાં બહુ મજા આવે, બહુ જ મજા આવે. તમે કોઈની ફરિયાદો કરી છે ક્યારેક? નાના હતા ત્યારે, મોટા થયા ત્યારે, વધારે મોટા થયા ત્યારે, અતિ મોટા થયા ત્યારે કરી છે? એમાં નહીં પૂછું, કાંગડી ઊંચી નહીં કરાવું એમાં, પણ બહુ મજા આવે. કોઈની ફરિયાદ કરો, કોઈનો કોઈ દોષ બતાવો, બહુ જ મજા આવે એમાં. એનો ટેસ્ટ, એનો સ્વાદ, એની પાછળ ટાઈમ, બધું જ આપણને મળી રહે અને મજાય બહુ આવે. નાના છોકરા હોય એટલે શ્રીજી મહારાજે કહ્યું ને, ચાડિયા પણ કરવું નહીં કોઈનું, શ્રીજી મહારાજે આજ્ઞા કરી, કારણ એમાં મજા આવે. એટલે આ બાજુ ઉપર મહારાજ પાસે ઓલા જઈને કે મહારાજ ઓલા સાધુએ દામોદર ભગતને ધોલ મારી, આવું હરિભગત હારે તો નાથ થાય ને મહારાજ. આ ખબર નહીં કોણ કહ્યું, અમારી નાથના કહ્યા કે તમારી નાથના, પણ જેને કીધું એને શ્રીજી મહારાજને ખબર પડી. એટલે શ્રીજી મહારાજે સભા ભરી, શ્રીજી મહારાજે બધા સાધુને બોલાવો, મહારાજ કે આ દામોદર ભગતને ધોલ કોને મારી, ઊભા થાવ સભામાં. ઓલા સાધુ ઊભા થયા, મહારાજ એ કાર્ય મારાથી થઈ ગયું છે. તમે સાધુ થઈને તમારો ક્રોધ થાય,
હરિભગત સાથે આવી રીતનું વર્તન કરાય એ તો ખપવાળો છે, સત્સંગ છોડીને ગયો નહીં. સાધુનું જીવન આવું ના હોય, સાધુનું વર્તન આવું ના હોય. તમારી ક્રિયાને તમારું વર્તન એવું હોવું જોઈએ, કોઈ એક ચડવો જોઈએ. તમને ધોલ મારવાનું અમે ક્યાં કીધું છે? તમે કઠણ વચન કહો, તમારું કામ કુંભારનું છે, હાથ રાખો ઉપર ટપલો મારો વચનરૂપી, પરંતુ કોઈ તૂટી જાય એવું વર્તન તમારે ના થાય. સાધુને આટલો ક્રોધ શોભે? મહારાજે જાહેર સભામાં ખખડાય પછી કે સાંભળો, એ હરિભગતને દંડવટ કરો. કે આ સભામાં સાધુને કીધું, હા, હરિભગતને દંડવટ કરો જાહેર સભામાં. શ્રીજી મહારાજનું ઓપરેશન કાંઈ જેવું તેવું નહોતું. આપણામાંથી તો એકે ટકે નહીં આવા ઓપરેશનોમાં. મહારાજને કહે, મહારાજ તમારું કલ્યાણ તમારી પાસે, એમ કહીને હાલતા થઈ જઈએ. પણ એ સંતો ખપવાળા હતા. શ્રીજી મહારાજના વચને દંડવટ કરવા જ્યારે સ્વામી દામોદર ભગત પાસે ગયા, દામોદર ભગત સ્વામીને કે સ્વામી આપણે પ્રોગ્રામ હમણાં કરીએ દંડવટનો, તમે રહો અહીં આગળ બેહો. સ્વામીને બેહાડ્યા. શ્રીજી મહારાજને કે મહારાજ પહેલાં મારો પ્રશ્ન તમને પૂછું, એનો જવાબ આપો. મહારાજ કે બોલો. મહારાજ, કોઈ માં કે બાપ હોય એને પોતાના દીકરાને કદાચ ઉપદેશ માટે, એના સારા થવા માટે કદાચ જો લાફો મારેલો હોય તો મા બાપને છોકરા પાસે માફી માગવી પડે, એવું કોઈ જગ્યાએ બન્યું છે? તમને ભક્તિ માતાએ જે દિવસે કંઈક કદાચ ચૂંટણીનો ખણ્યો હશે, ભક્તિ માતાએ તમારા પાસે માફી માગવી પડી હતી મહારાજ? મહારાજ કે ના, માને બાપ કોઈને છોકરાને ઉપદેશ માટે કંઈ કરે તો એને માફી ના માગવી પડે, તો મા બાપ તો હેતથી ને વાલથી કરે. તો મહારાજ સાંભળી લો, તમે જ અમારા બાપની જગ્યાએ છો, આ સાધુ અમારી માની જગ્યાએ છે, લાફો માર્યો અમારા હિતને અર્થે માર્યો છે, અને હજુ 10 લાફા મારે તોય મંજૂર છે મહારાજ, એ તો અમારી માં છે, એને માફી માગવાની ના હોય. આને દાસત્વ કહેવાય. દામોદર ભગત જેનું નામ વચનામૃતમાં મહારાજ મધ્યના 59માં કે આ દામોદર ભક્તને આવી નિષ્ઠા છે. શ્રીજી મહારાજ પ્રગટ, દામોદર ભગત જીવતા છે એ ટાઈમે શ્રીજી મહારાજે દામોદર ભગતને યાદ કર્યા. આ પ્રગટનો સત્સંગ છે, મહિમા ગાવાનો સત્સંગ છે, વિચારો. અને એ દામોદર ભગતને પછી એવું થયું, પાછલી ઉંમરમાં ઘરવાળા ધામમાં ગયા તો દામોદર ભગતે બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન કર્યા ને પછી રોજ અમદાવાદ એટલે નરનારાયણ દેવના દર્શન કરે, પછી રામ પ્રતાપજીના દર્શન કરવા માટે જાય. રામ પ્રતાપજી મહારાજ હતા ત્યાં. રામ પ્રતાપજી મહારાજ થોડા આકરા, તે એને ખબર પડી કે દામોદરે લગ્ન કર્યા બીજા. હવે એને પેલું ઘરકામ માટે લગ્ન કરેલા, બીજી કોઈ વાસના તો હતી નહીં હરિભગતને, પણ કે ઘરનું કામકાજ કરવાની અંદર તકલીફ પડે તો એને લગ્ન કર્યા બીજા. એ દામોદર ભગતને રામ પ્રતાપજી મહારાજના દર્શન કરવા જાય ને, લાકડી લઈને રામ પ્રતાપજી મહારાજ ઊભા થાય. દામોદરને કે જો પાહે આવે છે ને માથું તોડ નાખીશ તારું, હેઠો ઉતર, કે મારા દર્શને આવવાનું નહીં તારે, તે બીજા લગ્ન કર્યા જ કેમ? દામોદર કે બાપજી, મારે તો ઘર હાંકવા માટે, બીજું કંઈ એવી વાસના નહોતી, આ નહોતું. હેઠો ઉતરી જા દાદરથી, લાત મારીને કાઢી મૂકે દામોદરને. રોજ દામોદર જાય અને રોજ રામ પ્રતાપજી મહારાજ રોજ એની ઉપર ખીજાઈને કાઢી મૂકે. ત્યારે દામોદર ભગતને એક વખત રામ પ્રતાપજી મહારાજની પાસે જઈને બહુ કરગર્યા કે મારી ઉપર કુરાજી કેમ છો, રાજી થાવ ને. ત્યારે રામ પ્રતાપજી મહારાજ કે જે દિવસે તે લગ્ન કર્યા હતા પહેલા, એ દિવસથી જેટલી આ બ્રહ્માંડમાં સ્ત્રીઓ છે એ બધી તારી મા બેનને દીકરી થઈ. તે પહેલા લગ્ન કર્યા એ દિવસ પછી, એ દિવસથી બ્રહ્માંડમાં જેટલી સ્ત્રીઓ છે એ તારી મા બેનને દીકરી થઈ. તો મા બેનને દીકરી આરે તે બીજા લગ્ન કર્યા જ કેમ, બોલો. એમ કરીને ફરી વળ્યા. તો એ દામોદર ભગત આખી જિંદગી રામ પ્રતાપજી મહારાજની લાકડી લઈને રામ પ્રતાપજી આમ બતાવે તોય જૈન દંડવટ કરતા પગે લાગતા, આ દાસત્વ ભાવથી શ્રીજી મહારાજ એની પર રાજી થયા, એનું નામ વચનામૃતમાં લખાણું. આવા ભગત હતા, વિચારો. કલ્યાણના ખપવાળા કેવા થયા, કેવા છે અત્યારે પણ, કેવા છે અને કેવા હોય એના દ્રષ્ટાંતો ઘણા બધા છે. પણ વાત એટલી છે, જે દાસ થશે એ શ્રીજી મહારાજની ડાયરીમાં પાસ થશે. ભગવાનના ભક્તોની ચરણરથ થઈએ, દાસના દાસ થઈએ, દાસના દાસ, બસ દાસના. શ્રીજી મહારાજને એક જ પ્રાર્થના કરવાની, મહારાજ મારામાં દાસત્વ રાખજો, બીજું કાંઈ નહીં આપો તો ચાલશે. તપ ના આપશો, વૈરાગ ના આપશો, જ્ઞાન ના આપશો, ભક્તિ નહીં આપો ચાલશે, પણ એક દાસપનાની ભક્તિ જો મારામાં રહેશે, મને કોઈનો અવગુણ દેખાય નહીં, અવગુણ દેખાય તો એને ટાળવાની બુદ્ધિ મળી જાય, અને મહારાજ મને મારો અવગુણ દેખાય, દિવસે દિવસે હું તમારા ભક્તોનો દાસ બનું, આવી પ્રાર્થના મહારાજને નિત્ય પૂજામાં, નિત્ય દંડવટ કરતી વેળાએ, નિત્ય દર્શન કરતી વેળાએ ભગવાન પાસે માગવું, તો ભગવાન અતિશય રાજી થઈને ક્યારેક એવું દાસપણું આપે, અને એવું દાસપણું આપે તો આપણું બહુ મોટું કામ થાય.
માટે અહીંયા આગળ છેલ્લી કડી ગાઈને પછી આપણે આ દાસત્વની કડી એને પૂર્ણ કરીશું. હરિજન દાસ હી હો ના જોવો, હરિજન દાસ હી હો ના જોવો, સબ મે બડાઈ એ હી સો, સબ મે બડાઈ એ હી સો, હરિજન દાસ હો નહી આયા, 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 સો સબહી મે બડા કહાયા, 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 સો સબહી મે બડા કહાયા. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.